નમસ્કાર દર્શક મિત્રો મિશન ઇલેક્શનમાં ફરી એકવાર આપનું સ્વાગત છે મિશન ઇલેક્શનમાં આજે વાત અમિતભાઈ શાહ સાથે અમિતભાઈ શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં ટાઈમર નથી બગાડતો સીધો આવી જાઉં છું ઉમેદવારીની ઈચ્છા ધરાવતા લોકોએ ફોર્મ ભરી દીધા સેન્સ લેવાઈ ગઈ પ્રદેશની બેઠક પણ મળી ગઈ અને હવે એ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં જશે ચૂંટણીના દરેકે દરેક નીચેથી જ અભ્યાસ કરવા માટે આપ જાણીતા છો જ્યારે ઉમેદવારી પત્રો ભરાયા જે લોકોને પોતાની ઈચ્છા છે લડવાની આ વખતે શું અલગ કંઈક દેખાયું મહિલાઓ વધારે છે યુવાનો વધારે છે કે સમથિંગ કંઈક ડિફરન્ટ કે જે લોકો સામેથી ઉત્સુકતા બતાવી છે નહીં સ્વાભાવિક રૂપે ભારતીય જનતા પાર્ટીની ચૂંટવાની ચૂંટાઈને આવવાની તકો વધારે છે એટલે કાર્યકર્તાની ઈચ્છા જરૂર વધારે હોય એટલે આ વખતે દર વખત કરતાં વધુ પ્રમાણમાં લોકોએ પોતાની ઉમેદવારી માટે ઈચ્છા વ્યક્ત કરી છે એક રીતે જોઈએ તો આ સારા સમયની નિશાની છે પરંતુ પાર્ટીની દૃષ્ટિથી અમે એને સ્ટ્રીમલાઇન કરવાનો પ્રયાસ કર્યો છે અને પાર્લામેન્ટરી બોર્ડમાં લગભગ નામોની પેનલ થઈ જશે ભારતીય જનતા પાર્ટીમાં જ્યાં સુધી આ વખતે ટિકિટ આપવાનો સવાલ છે ત્યાં સુધી ક્રાઇટેરિયામાં ક્રાઈટેરિયામાં ને કેવળ વિનેબિલિટી ક્રાઇટેરિયા છે ફાઈન વિનેબિલિટી પરંતુ નોર્મલી આક્ષેપ પણ થતો હોય છે નોટ ઓનલી ભારતીય જનતા પાર્ટી ઉપર ઓવરઓલ ત્યારે પણ ટિકિટની વહેંચણી થાય કે જ્ઞાતિ ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે આ મારે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે ત્યાં સુધી ચૂંટણી જીતવાની દૃષ્ટિથી જ્ઞાતિ પર ફોકસ કરતા બધી જ્ઞાતિઓનો પ્રતિનિધિત્વ થાય એની પર અમારું ફોકસ વધુ હોય છે નાની નાની જાતિઓ સમાજને જે પ્રકારે વસ્તીમાં જાતિનું પ્રમાણ હોય એ પ્રમાણ જળવાઈ રહે એવો નિશ્ચિત પ્રયાસ હોતો હોય છે ઓકે અમિતભાઈ ચૂંટણી આવે ને એટલે નોર્મલી મુદ્દાની જ વાત આવે હવે મુદ્દા પ્રજાના મતે અલગ હોય વિશ્લેષકોના જે પોતાના સોકોલ્ડ રાજકીય વિશ્લેષકો કે છે એમના મતે અલગ હોય અને ખાસ કરીને આપ જેવા જે વ્યૂ રચના કરતા હોય છે એના પ્રમાણે મુદ્દા એક અલગ હોય છે ગુજરાતની આ વખતની ચૂંટણી ખાસ કરીને ટ્વેન્ટી ટુની ડિસ ચૂંટણીની અંદર કયા મુદ્દાઓ આપને લાગે છે કે સૌથી વધુ ફોકસ થાય અથવા તો ભારતીય જનતા પાર્ટી એને સૌથી વધુ ઉછાળશે અમે સત્યાવીસ વર્ષમાં જે કામગીરી કરી છે અને નરેન્દ્રભાઈની સરકારે આઠ વર્ષમાં જે દેશમાં કામગીરી કરી છે દેશની અંદર જે સારા પરિણામો આવ્યા છે એનાથી ગુજરાત અજાણ પણ નથી અને એની અસર ના હોય એવું પણ ના હોઈ શકે અને સત્યાવીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર સંપૂર્ણ પરિવર્તનનો અનુભવ જનતાને કરાવ્યો હું નાનકડી બે ચાર વાતો આપને કહેવા માગું છું સમગ્ર ગુજરાતના દરેક ગામની અંદર પહેલાં સાત આઠ કલાક વીજળી મળતી હતી આ ચોવીસ કલાક વીજળી મળે એવું તંત્ર સમગ્ર દેશમાં સૌથી પહેલાં તૈયાર થયું હતું તો ગુજરાતમાં બે હજાર ચાર પાંચમાં થયું આ ગ્રામીણ જીવનની અંદર એને બહુ મોટું પરિવર્તન નાની નાની દવાની દુકાનો ચાલુ થઈ આઈસ્ક્રીમની દુકાનો થઈ રોજગારી થઈ જે પહેલે પહેલાં કારખાના જિલ્લા લેવલ પર જ લાગતા હતા શહેરોમાં જ લાગતા હતા એની જગ્યાએ હવે ગામડામાં પણ ટ્રેક્ટર રિપેર કરવાના કારખાનાથી માંડીને નાની નાની ઇન્ડસ્ટ્રી પરકોલેટ થવા મળી ને ગામડું ભાગતું અટક્યું છે અને આ આણે ગુજરાતના જીવનમાં ગ્રામીણ જીવનમાં અને શહેરી જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું ગામડું ભાગતું અટક્યું એટલે ગામડામાં તો પરિવર્તન આવ્યું સુખ સુવિધા વધી વીજળી પહોંચે એટલે ભણતરથી માંડી આરોગ્ય માટેની અને લિવિંગ સ્ટાન્ડર્ડ પણ વધતું હોય છે પરંતુ એની સાથે સાથે શહેર તરફનો ધસારો ઘટવાના કારણે શહેરોની પણ લાઈફ સારી અને ગુણાત્મક પરિવર્તન આવ્યું છે બીજું ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ શાસન લીધું ત્યારે અમે બધા યુવાન હતા ત્રણસો પાસઠ દિવસના વર્ષમાં લગભગ અઢીસો અઢીસો દિવસ અનેક વર્ષો સુધી કરફ્યુ અમે અમદાવાદમાં જોયેલો છે સાંજના પાંચ વાગી જાય એટલે ઘરે ચિંતા થતી કે સ્કૂટર હજી શહેર વિસ્તારમાંથી પાછું કેમ નથી આવ્યા અને ઘરની બહેનો માતાઓ ચિંતા કરતી હતી પોરબંદરની અંદર મારી આંખે હું વિદ્યાર્થી પરિષદ નું કામ કરવા માટે પોરબંદર નો પ્રવાસ કરવા ગયો ત્યારે પોરબંદર ની સરહદ ચાલુ થઈ ત્યાં એક બોર્ડ હતું અહીંથી પોરબંદરની સરહદ ચાલુ થાય છે અને કાયદો અને વ્યવસ્થાની સરહદ પૂરી થાય છે પોરબંદર જેલને નોટિફિકેશન કરીને માધવસિંહ સોલંકી સરકારે બંધ કરવી પડી હતી ઈજ્જુ શેખથી લઈ અનેક પ્રકારના દાણચોરો ચાહે વલસાડનો દરિયા કિનારો હોય ચાહે કચ્છ હોય ચાહે હરામિનારો હોય સમગ્ર દેશમાં મોતનો સામાન પહોંચાડવાનું સ્થાન ગુજરાતની સરહદો હતી આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તેર ચૌદ વર્ષના છોકરાને ઉભો કરીને પૂછીએ જનરલ નોલેજના સવાલમાં કે ભાઈ કરફ્યુ એટલે શું તો એ નાપાસ થઈ જાય કારણ કે એને કરફ્યુ જોયો જ નથી દાણચોરી સંપૂર્ણ સમાપ્ત દેશ વિરોધી ગેંગો જે કોંગ્રેસના સમયમાં ચાલતી હતી લતીફથી માંડીને રાજુ રિસાલદારથી માંડીને એ બધી જ ગેંગો સમાપ્ત ને સુંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છેલ્લા ત્રેવીસ વર્ષમાં ચૌદ વર્ષ દસ વર્ષથી વધુ દસ ટકાથી વધુ કૃષિ વિકાસ દર સાથે એકમાત્ર દેશમાં રાજ્ય કોઈ હોય તો ગુજરાત છે કૃષિ વિકાસ દર દસ ટકા એચિવ કરો ત્યારે દેશનો કૃષિ વિકાસ દર એક ટકો બે ટકા હોય છે અને જ્યાં પાણીની અછત હોય એવા રાજ્યની અંદર એ ખૂબ મોટી સિદ્ધિ છે નર્મદા યોજના પણ પૂરી કરી કાઢી નર્મદાના પાણી ખાવડાથી લઈ બનાસકાંઠાની રણ સુધી પહોંચાડવાનું કામ કર્યું પાણીના તર બાવીસ ફૂટથી લઈ સો ફૂટ સુધી ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જુદા જુદા સ્તરે ઉપર આવ્યા છે આ ખૂબ મોટું પરિવર્તન ગુજરાતની ગુજરાતના રોડ રસ્તા હું હમણાં જ બનાસકાંઠા ગયો બનાસકાંઠા મેં અનેકવાર સ્કૂટર પર પ્રવાસ કરેલો છે આશ્ચર્યચકિત થઈ જાય આ રોડ રસ્તાઓ ગુજરાતની અંદર તમે સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ બાય રોડ જાઓ ખૂબ સુંદર રોડ રસ્તા હવે વરસાદની અંદર ચાર ખાડા પડે એનો મુદ્દો બનાવો એ વાત જુદી છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું એ વાત જુદી બધાને ખબર છે કે વરસાદ સમાપ્ત થાય એટલે ખાડા પૂરાઈ જતા હોય છે રોડ રિસરફેસ થતા હોય છે હા આપે ગ્રામીણ વિકાસની વાત કરી મારે સીધો સવાલ એ પૂછવો છે કે જ્યારે કારણ કે સહકારી ક્ષેત્રમાં ગ્રામીણ વિસ્તારોનો મહત્તમ ફાળો છે સહકાર મંત્રાલય શરૂ કર્યો ત્યારે મંત્રાલયની શરૂઆત અને એની નીતિ એની અસર ખાસ ગુજરાત પર કેવી પડી છે કારણ કે આ એક વિષય છે ને જ્યારે જરૂર પડે ત્યારે જ ઉઠાવાય છે સ્પેસિફિક આપની પાસે મને અમે કે સમગ્ર દેશના સહકારી માળખામાં ત્રણ પ્રકારના રાજ્યો ઊભા થઈ ગયા જે સરકારી માળખું મજબૂત છે એવા રાજ્યોમાં ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક મધ્યપ્રદેશ આ બધા રાજ્યો છે મુખ્યત્વે દેશનો પશ્ચિમ હિસ્સો નોર્થ ઇસ્ટ અને ઉત્તરના કેટલાક રાજ્યોમાં મધ્યમ કક્ષાનું સરકારી માળખું દક્ષિણમાં સારું સરકારી માળખું ઉત્તર અને પૂર્વની અંદર સરકારી સહકારી માળખું સંપૂર્ણ પડી ભાંગ્યું અને સહકારી માળખા વગર આ દેશના ગ્રામીણ જનતાને રોજગારી આપવાનું શક્ય જ નથી એનું દેશના અર્થતંત્રમાં યોગદાન કરવાનું માધ્યમ જ સરકારી સહકારી માળખું હોય છે અને એટલા માટે નરેન્દ્રભાઈ સહકારી મંત્રાલયની સ્થાપના કરી છે અમે એમાં પેક્સ નહીં પેક્સથી શરૂઆત કરી છે પેક્સથી લઈ એપેક્સ સુધી દરેક સંસ્થાઓની સ્ટ્રેન્થ વધારવી અને અમે લક્ષ રાખ્યું છે કે પાંચ વર્ષની અંદર દેશના ત્રણ છ લાખ પંચાયતોની અંદર અમે મંડળીઓ બનાવી દઈશું પેક્સ બનાવી દઈશું અને પેક્સને બહુ આયામી બનાવવાનું અમે કામ કર્યું છે હવે તો આપે વાત ખેડૂતોની પણ કરી ગામડાની વાત આવી એટલે ખેડૂત આવી મારે બે મુદ્દાનો સીધો એક સાથે જ મને જવાબ જોઈએ છે સીએ અને ખેડૂતોના મુદ્દે પાછલા દિવસોમાં ઘણા બધા મતમતાંતર આવ્યા અને વિરોધનો સૂર પણ પ્રદર્શિત થયો આમાં ક્યાંક એવું લાગે છે કે ખરેખર વાત જે હતી એ સમજાવવામાં ક્યાંક નિષ્ફળ રહ્યા છે અથવા તો પછી જ્યારે સમજાઈ ત્યારે એની ઇન્ટેન્સિટી ઓછી થઈ ગઈ આમાં ક્યાંક જ્યાં સુધી ખેડૂતોના લાગણીની તમે વાત કરો છો પંજાબ અને હરિયાણાનો કેટલો કિસ્સો સિવાય ક્યાંય આંદોલન થયું જ નહીં દેશભરના કિસ્સા ખેડૂતોએ લગભગ બાય એન્ડ આ સુધારાઓને સ્વીકાર્યા હતા પરંતુ કેટલાક રાજનીતિક સંગઠનો અને કેટલાક સામાજિક સંગઠનોએ એનજીઓએ આ વાતને પંજાબના ખેડૂતોની અંદર જુદો કલર આપીને મેન્યુપ્લેટ કરી મેન્યુપુલેટ કરી અને પરિણામ સ્વરૂપે એક આંદોલન ઊભું થયું સરકારની સંવેદનશીલતા હોવી જોઈએ કે કોઈપણ સરકારના નિર્ણયને અગર જનતા નથી સ્વીકારતી તો ધૈર્યપૂર્વક એને સમજાવવાની પ્રક્રિયા કરવી પડે એટલે નરેન્દ્રભાઈએ જાતે જ રાષ્ટ્રજોગવું વાયુ પ્રવચન કરીને એક સંદેશ આપ્યો કે ભાઈ અમે અમારી વાત સમજાવવામાં નિષ્ફળ ગયા છે એટલે હું આને પાછા ખેંચું છું હું નથી માનતો આમાં કોઈ બહુ મોટો ઈસ્યૂ હોય પરંતુ જ્યાં સુધી આ સુધારાઓનો સવાલ છે અનેક રાજ્યોએ સુધારાઓ કર્યા અને ત્યાં આગળ વિકાસ ચાલુ થઈ ગયો હવે ધીરે 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 એ વાત જ્યારે બધી જગ્યાએ પહોંચશે ત્યારે પણ આની સ્વીકૃતિ આવવાની જ છે અને સરકાર પ્રયાસ પણ કરશે જ્યાં સુધી સીએનો સવાલ છે આંદોલન રાજનીતિથી પ્રેરિત હતું આંદોલન કરવાનું કોઈ કારણ જ નહોતું કારણ કે સીએ કોઈ પણ મુસ્લિમ વ્યક્તિની નાગરિકતા લેવાનો કાયદો છે જ નહીં શરણાથી હિન્દુ જે આવે છે એને નાગરિકતા આપવાનો કાયદો છે પરંતુ એક બહુ મોટો અપપ્રચાર કર્યો ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર સીએ પર ફમ છે અમે સીએ કરવાના છીએ સીએ આ દેશમાં લાગુ થશે આપે કીધું કે અમુક લોકોએ આ પ્રચાર કર્યો છે અમુક એક એનજીઓ ગ્રુપ હતું આ એક શબ્દ ભૂપેન્દ્રભાઈ જ્યારથી બોલ્યા ત્યારથી અગેન આવ્યો નરેન્દ્રભાઈએ પણ આ શબ્દ વાપર્યો અને પર્ટિક્યુલર આમ આદમી પાર્ટી કેજરીવાલ માટે અર્બન નક્સલી ઇનડિરેક્ટ બિલકુલ મેસેજ હતો અર્બન નક્સલી આ વર્ડ મને લાગે છે કે આ પહેલી વખત ગુજરાતની ચૂંટણીમાં ઉપયોગમાં આવી રહ્યો છે કે ગુજરાતમાં અર્બન નક્સલીસ્ટ હવે એક્ટિવ થઈ રહ્યા છે અથવા તો લોકોના મત મેળવા જઈ રહ્યા છે વોટ ઇઝ દેટ ઇન્ડિકેશન શું છે રોડ પર અસંતોષને એકઠો કરી વિધાનમંડળોની સત્તા ઓછી કરવી એ લોકતંત્ર નથી કાયદા બનાવવાનું સ્થાન વિધાનસભાઓ અને સંસદ છે કાયદા રોડ પર ના બની શકે લોકતંત્રની અંદર કેટલાક લોકોને અસંતોષને ભેગો કરવો રાજનીતિક વિરોધીઓને ભેગા કરવા અને કાયદો બનાવવા અથવા બદલવા માટે મંડળો પર દબાણ ઊભું કરવું એ લોકતાંત્રિક પ્રક્રિયા નથી આ જ અર્બન છે ઓકે હિમાચલ પ્રદેશમાં વકફ બોર્ડની સંપત્તિ માટે એક મુદ્દો ચાલ્યો શું લાગે છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ આ જ મુદ્દો પણ એ મુદ્દામાં ગેરકાયદેસર શું છે નથી વકફ બોર્ડની સંપત્તિઓનું એન્ક્રોચમેન્ટ થયું હોય અથવા તો એનો દુરુપયોગ થયો હોય એની તપાસ થવી જોઈએ ના થવી જોઈએ થવી જ જોઈએ એમાં કશું જ ગેરકાયદેસર નથી હજારો કરોડ રૂપિયાની સંપત્તિની અંદર એન્ક્રોચમેન્ટ થાય એનો ગેરવહીવટ થતો હોય તેની જાત થવી જ જોઈએ મદરેસાની જે પ્રમાણે ઉત્તર પ્રદેશમાં દરેક મદરેસાની અંદર ગતિવિધિઓ ઉપર શું ભણાવું શું નહીં આના માટેની જે મોનિટરિંગ ડિટેલમાં ચાલુ થઈ શું આવનારા દિવસોમાં સમગ્ર હિન્દુસ્તાનની અંદર પણ એ દરેક રાજ્યની હોય ત્યાં કેવા પ્રકારના મદરેસા ચાલે છે એની માત્રા કેટલી છે એનું શિક્ષણનું સ્તર કેવું છે એ જોઈને નિર્ણય કરવો પડે દ્વારકા ડિમોલેશન અમિત આ ખાસ મુદ્દો મને લાગે છે કે ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો અને હજી આવનારા દિવસોમાં પણ નેક્સ્ટ થર્ટી ડેઝમાં પણ રહેવાનો છે દ્વારકા ડિમોલેશનની જે આખી ઘટના બની બધાને ખ્યાલ છે કેન્દ્રનું માર્ગદર્શન કેટલું આમાં કેન્દ્રના માર્ગદર્શનનો કોઈ સવાલ નથી ગુજરાત સરકારનો નિર્ણય છે ગુજરાત સરકારે જ એનો અમલ કર્યો છે હું તો ખરેખર ભૂપેન્દ્રભાઈને હર્ષભાઈને અભિનંદન આપવા માગું છું કે લોકોની આસ્થાઓ સાથે જોડાયેલા ધાર્મિક સ્થાન પર આ પ્રકારની નકલી મજારો બનાવીને જે ગેરકાયદેસર દબાણ કર્યું એને દ્રઢતાપૂર્વક દૂર કર્યું છે ભારત સરકારનો રોલામાં આમાં એટલો જોઈ શકે કે અમે એમને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો ફોર્સ એમને માગ્યું અને મેં પૂરો પાડ્યો હતો પણ એની જે જરૂર પડી ઓકે વોરરૂમની ચર્ચા નોર્મલી થતી હોય છે અમિતભાઈ કે વોરરૂમ છે ને એ ભારતીય જનતા પાર્ટીનો વોરરૂમ એ સમથિંગ સ્પેશિયલ છે થિંકિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી અને એક અલગ જ રણનીતિ કલ્પના ના કરી હોય એવી રણનીતિ આવતી હોય છે જે વિરોધીઓને ખાસ ચોંકાવી દે છે અને ખાસ કરીને મતદારોને પણ આશ્ચર્યચકિત કરી દે છે આ વખતે પણ એક અલગ જ પ્રકારની રણનીતિની અપેક્ષા ભારતીય જનતા પાર્ટી આ વખતે અમે દરેક વિધાનસભામાં અને દરેક જિલ્લા સેન્ટર પર અને કેન્દ્રમાં મતલબ ગાંધીનગરમાં વોર રૂમ અને અમારા કોલ સેન્ટરો બનાવવાનો નિર્ણય કર્યો જે બનવાના ચાલુ પણ થઈ ગયા દરેક જિલ્લામાં મિનિમમ સો લોકોનું કોલ સેન્ટર બનશે દરેક વિધાનસભામાં મિનિમમ પંદર લોકોનું એક કોલ સેન્ટર બનશે જે નીચેથી કાર્યક્રમો બાબતમાં સૂત્રો બાબતમાં પ્રચાર બાબતમાં ફીડબેક લઈ ઉપર સુધી પહોંચાડશે ને એના આધારે જિલ્લાની અને વિધાનસભાની એક પ્રકારથી પ્રચારની વ્યૂહરચના ઘડવાનું કામ થશે સ્વાભાવિક રૂપે ભારતીય જનતા પાર્ટી હંમેશા જનતાની જાણકારી મેળવવા માટે અમારા વોરરૂમનો ખૂબ સારો ઉપયોગ કરતી હોય છે અને કરવો જ જોઈએ આ વખતે લોકો પાસેથી મેનિફેસ્ટો માટેના મુદ્દા પણ ભંગાવ્યા છે આઈ થિંક મને લાગે છે આ ફર્સ્ટ ટાઈમ લગભગ પહેલી વખત ભારતીય જનતા પાર્ટી નો એક પ્રયાસ છે કે કાર્યકર્તાઓ અનેક રાજ્યોમાં ભાજપે આવું કર્યું છે આ વખતે અમારા બધા જ મોરચાઓ પ્રદેશની જનતાના ઘરે ઘરે જઈ મુદ્દાઓ એકઠા કરવાના છે ને એના આધાર પર અમારું ચૂંટણી ઘોષણા પત્ર અમે બનાવવાનો પ્રયાસ કરીશું ને એના આધાર પર આગળના પાંચ વર્ષ અમારી સરકાર ચલાવીશું છે એસ માટે બહુ જ ખૂબ જ મહત્વનો ચુકાદો સુપ્રીમે આપ્યો છે અગેન એના વિશેની સ્પેશિયલ ટિપ્પણી અમિતભાઈની નહીં હું તો સ્વાગત કરું છું ચુકાદાનું કાયદાઓમાં સ્થગિતતા ન હોવી જોઈએ સમય સમાજ બંને જેમ બદલાય એમ કાયદાની જરૂરિયાતો ઊભી થતી હોય છે બિન અનામત જાતિઓ જેટલી પણ હતી એના બધા જ ગરીબ યુવાનોના મનમાં એક કુંઠા હતી કે મારો વાંક શું મને આરક્ષણ કેમ નહીં દેશભરમાં જુદા જુદા નામે જુદા જુદા કારણોથી અનેક આંદોલનો આઝાદી પછી અનેક રાજ્યોમાં થયા હતા અને એ યુવાનોની વેદનાને વાચા આપવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યું હતું અને પરિણામ સ્વરૂપે ઇકોનોમિકલ વિકર સેક્શનનો કાયદો રિઝર્વેશનનો કાયદો આવ્યો હતો જે મુખ્યત્વે બિન અનામત જેટલી પણ જાતિઓ છે જેને બીજો કોઈ રિઝર્વેશનનો ફાયદો નથી ફાયદો નથી મળતો એના માટે એને કેટલાક લોકોએ ચેલેન્જ કર્યો હાઈકોર્ટમાં હારી ગયા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા આજે આનંદની વાત છે સુપ્રીમ કોર્ટની પણ પાંચ જજોની બેન્ચ છે એ ચુકાદાને એ સંવૈધાનિક સુધારાને કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટને એપ્રુવલ આપી છે માન્યતા આપી છે પાટીદારોમાં કંઈક ફરક કારણ કે ઘણો મોટો બહોળો વર્ગ છે પણ એ તો ભારતીય જનતા પાર્ટી એમાં લાગુ થઈ જ ગયો છે અમલમાં છે જ આ કાયદો થા અને ત્યાંથી મંજૂરીની મળી મંજૂરી મળી ચેલેન્જ કરી હતી જે રિજેક્ટ કરી એ ફોર આદિવાસી અમિતભાઈ આ વખતે બિલકુલ એ ફોર આદિવાસીઝ ઓલવેઝ મૂવિંગ સ્ટેપ ભારતીય જનતા પાર્ટી રહ્યું છે આ ખાલી અત્યારે આ ચૂંટણી માટે નહીં ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદી સરકાર ગુજરાતની એકમાત્ર એવી સરકાર હતી જેને આદિવાસીઓને બંધારણમાં એક અધિકાર આપ્યો છે કે બજેટમાં એમની જેટલી વસ્તી હોય એના પ્રતિશતમાં બજેટની જોગવાઈઓ એમના માટે કરવી જોઈએ નરેન્દ્રભાઈ પહેલાં એકમાત્ર મુખ્યમંત્રી હતા જેમને ટ્રાઇબલ આબાદી એટલે આદિવાસી વસ્તીના અનુપાતમાં બજેટનું એમના માટે જોગવાઈઓ કરી હતી પછી વનબંધુ કલ્યાણ યોજના લાયા પછી અનેક પ્રકારની આદિવાસીઓના કલ્યાણની યોજનાઓ ભારત સરકારમાં આવ્યા પછી પણ કરી સૌથી પહેલાં નરેન્દ્રભાઈએ આદિવાસી સ્વતંત્રતા સંગ્રામના યોદ્ધાઓને એમના માટે મ્યુઝિયમો બનાવવાની શરૂઆત કરી લગભગ ત્રણસો કરોડ રૂપિયા આ મ્યુઝિયમમાં બનાવ બનાવવા પાછળ ખર્ચ્યા અને એક પ્રકારે આદિવાસી સમાજને સ્ટ્રીમમાં લાવવા માટે સમાજની મુખ્ય ધારામાં સાહિત્યિક રીતે સાંસ્કૃતિક રીતે અને ઇતિહાસની દૃષ્ટિથી પણ એક સુંદર પ્રયાસ કર્યો છે એકલવ્ય સ્કૂલો બનાવવાનો સ્પીડ વધારી દીધી અનેક પ્રકારના કામો કર્યા છે અને ગુજરાત જેવા વિસ્તારની અંદર એ ફોર આદિવાસીનું સૂત્ર બહુ જ સાર્થક એટલા માટે છે કે આજે પણ ગુજરાતમાં તુલનાત્મક રીતે અગર વિકાસ કમ્પેરેટિવલી ઓછો દેશના પ્રમાણમાં તો ત્યાં પણ વિકાસ ખૂબ સારો કમ્પેરેટિવલી ઓછો શોધવો હોય તો સાગરકાંઠો આદિવાસી ક્ષેત્રે આ બે પર આપણે કોન્સન્ટ્રેશન સાગરકાંઠાની વાત કરી મારે કોસ્ટલ બેલ્ટ માટેની અગેન કોઈ એવી સ્ટાન્ડર્ડ પોલિસી બીકોઝ જે પ્રમાણે આવ્યું છે આપે એના જવાબ પણ હમણાંના બે ત્રણ ઇન્ટરવ્યુમાં પણ આપી દીધા આપે જે પ્રમાણે ડ્રગની હેરાફેરીની ઉપર ખૂબ જ સુંદર કામગીરી પણ કરી પરંતુ એક ઠોસ યોજના એક એવી ઠોસ યોજના કારણ કે અમિતભાઈના ભૂતકાળના ઘણા એવા સ્ટેપ છે કે જેને લઈને એ લાલ આગથી અથવા તો એક મંત્રાલયના એક પ્રોપર ડિસિઝન તમને કહી દઉં ગુજરાતનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી હું હમણાં જ ત્યાં રિવ્યૂ કરીને આવ્યો છું એક જગ્યાનો દ્વારકાથી ચાલીસ કિલોમીટર દૂર સમગ્ર દેશની કોસ્ટલ પોલીસનું સૌથી મોટું સેન્ટર ભારત સરકાર ગુજરાતમાં બનાવવા જઈ રહી છે અને ત્યાં આગળ દેશભરની કોસ્ટલ પોલીસ કોસ્ટગાર્ડ આ બંનેની ટ્રેનિંગ થશે અને નેવીના અને કોસ્ટગાર્ડના અધિકારીઓ આની ટ્રેનિંગ કરશે જેથી દરિયાઈ સુરક્ષા અને પોલીસ સ્ટેશન એની વચ્ચે સીધો સેન્સિટિવિટીનો સંપર્ક આવી જાય દેશભરના દરિયાકાંઠાના જેટલા રાજ્યો છે એ બધા જ રાજ્યોના કોસ્ટલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની ટ્રેનિંગનું સેન્ટર આપણા ગુજરાતમાં દ્વારકાથી ચાલીસ કિલોમીટર દૂર ચાલુ થઈ ગયું છે ઓલરેડી બનાવવાનું અને લગભગ એક વર્ષની અંદર ત્યાં કામકાજ પણ ચાલુ થઈ ગયું છે અમિતભાઈ જેવા નામ જાહેર થશે ને બધા લોકોની નજર એક સેગમેન્ટ ઉપર છે એક સેક્ટર ઉપર છે અને એ છે કોંગ્રેસ મુક્ત ભારતનું જે આપે અભિયાન છેડ્યું હતું એક ટાસ્ક લીધો હતો તો કોંગ્રેસના ઘણા લોકોને ઘણી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ માત પણ આપી એમને હરાવ્યા પણ ખરા હમણાં પેટાચૂંટણીનું જે પરિણામ આવ્યું એમાં પણ આ જોવા મળ્યું કે અમુક જગ્યાએ તો ચોથા નંબરે કોંગ્રેસ ધકેલા ગઈ પરંતુ પરંતુ આ વખતે ઉમેદવારોમાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશેલા કોંગ્રેસી ધારાસભ્યો અથવા તો કોંગ્રેસી નેતાઓની ભારતીય નજર થોડી ત્યાં રહે છે ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રવેશ લે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય છે ભારતીય જનતા પાર્ટી આવા ભેદભાવથી કામ નથી કરતી રાજનીતિક પાર્ટીની અંદર કોઈ બી વ્યક્તિ યુવાન અવસ્થામાં જોડાય ત્યારે પાર્ટીની વિચારધારા પાર્ટીનું નેતૃત્વ ને પાર્ટીનું કન્ટ્રીબ્યુશન એનું યોગદાન દેશ અને રાજ્યના વિકાસમાં જોઈને જોડાતા હોય છે સમય બદલાય અને પાર્ટીની અંદર જો ડિટોરિયેશન આવે તો એ જ પાર્ટીને વર્ગી રહેવું એ જરૂરી નથી એ પોતાની વિચારધારાની અંદર બદલાવ કરે એનો એની પાર્ટી દેશ અને સમાજ માટે કેટલું કન્ટ્રીબ્યુશન કરી શકી કરી શકે છે એના આધાર પર અને અત્યારનું નેતૃત્વ ખાસ કરીને કોંગ્રેસમાં એ આ પાર્ટીને આગળ લઈ જઈ શકે કે ના લઈ જઈ શકે એના આધાર પર એમને નિર્ણય કરવાનો હોય હવે કોઈ વ્યક્તિ કોંગ્રેસ છોડી કોંગ્રેસની વિચારધારા છોડી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સ્વીકારીને જો ભાજપમાં આવતું હોય તો હું નથી માનતો એમાં કશું છે એને રાજીનામું આપવું જોઈએ રાજીનામું આપીને જનતાનો મેન્ડેટ માગવો જોઈએ જે પ્રમાણે ગ્રાઉન્ડ પર ડિસ્ટર્બન્સ દેખાઈ રહ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ મુદ્દાઓ ઉપાડીને ક્યાંક ચૂંટણીને અલગ દિશામાં લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે મને ગુજરાતની જનતા અને ગુજરાતના મતદાતાઓની મેચ્યોરિટી પર પોલિટિકલ મેચ્યોરિટી પર પૂરો ભરોસો છે એમને ક્ષીરનીર કરતાં આવડે છે દૂધનું દૂધ અને પાણીનું પાણી આઠમી તારીખે થઈ જશે તમે જોજો પ્રચંડ બહુમતીથી ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં બનશે અંતિમ સવાલ આનો જવાબ થોડોક લાંબો પણ જોઈએ સાહેબ શોર્ટમાં પણ નહીં પેતા હોતા ગુજરાતની જનતાએ નરેન્દ્રભાઈ જેવા શાસક જોયા ત્યાર બાદ આનંદીબેન પટેલ અમિતભાઈનું પણ એક સંગઠનમાં એક અલગ જ એમની પોતાની એક ઇમેજ અને છેલ્લે સી આર પાટીલ આ બધા જ એક પોતે ડિસિપ્લિન અને સ્ટ્રિક્ટ મોનિટર તરીકે અથવા તો લીડર તરીકે એસ્ટાબ્લિશ્ડ ગુજરાતનું સંગઠન પણ એનાથી જ ટેવાયેલું ગુજરાતમાં બધા મંત્રીઓ પણ એનાથી ટેવાયેલા ધારાસભ્યો પણ ટેવાયેલા આ બધાની વચ્ચે ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ સાલસ સ્વભાવ આનો લાઇટર ટોનમાં મારે જવાબ જોઈએ છે ક્યારે રૂબરૂ મળવાનું થાય તો ક્યારેક તમે ભૂપેન્દ્રભાઈનું ઇવેલ્યુએશન એમને વ્યક્તિગત વ્યવહારથી ના કરી શકો ગુજરાતની અંદર ડ્રગ સામે સૌથી કઠોર અભિયાન ભૂપેન્દ્રભાઈએ ચલાવ્યું ડિમોલેશનની સામે સૌથી કઠોર અભિયાન ભૂપેન્દ્રભાઈએ ચલાવ્યું કોન્સન્ટ્રેટ કરેલા કેસોની અંદર સજા કરાવવા માટે અલગ વ્યવસ્થા તંત્ર ભૂપેન્દ્રભાઈના સમયમાં જ થયું રેવન્યુની અંદર જેટલી પણ નાની નીચે ગડબડો ચાલતી હતી બધાને સીલ કરવાનું કામ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જ થયું જે ત્વરાથી એમને ચોમાસા પછીની સાફ સફાઈ અને ચોમાસા પછીની વ્યવસ્થાઓ પણ ઉપાડી ખરેખર એમને ખૂબ સુંદર રીતે સરકાર ચલાવવાનો પ્રયાસ પણ કર્યો છે અને સફળતા પણ મેળવી છે અને આ વર્ષે બધાની નજર હતી કે આપણું એક્સપોર્ટમાં યોગદાન જે છે એ વધશે કે ઘટશે કેમ કે સરકારની સીધી અસરો પડતી હોય છે આપણું એક્સપોર્ટમાં યોગદાન અઠ્યાવીસ ટકાથી વધીને ત્રીસ ટકા થઈ ગયું નંબર એક જરૂરી રહ્યું એમએસએમઇ ઘટશે કે વધશે એમએસએમઇ પણ વધ્યા અને સ્ટાર્ટઅપ ઘટશે કે વધશે તો સ્ટાર્ટઅપ પણ વધ્યા કોઈ મોરચા પર ક્યાંય પીછેહટ નથી થઈ કોઈ વ્યક્તિના વ્યક્તિગત સ્વભાવ અને એમાં સાલસતા હોય હું નથી માનતો એ રાજનીતિની અંદર માઇનસ પોઈન્ટ હોય એ રાજનીતિની અંદર પ્લસ પોઈન્ટ હોય એમની આગળ બધા ખુલીને વાતો કરે છે એમનો સાંભળવાનો સ્વભાવ છે અને નિર્ણયો એ ટીમને સાથે રાખીને કરે છે અને આનો ચોક્કસ ફાયદો થયો છે ભારતીય મેં તો હમણાં દસ દિવસ ગુજરાતમાં પૂરા દસ દિવસ પાંચ દિવસ દિવાળી વખતે આખા ગુજરાતનો પ્રવાસ કર્યો અને પછી પાંચ દિવસ હમણાં સારા આખા ગુજરાતના કાર્યકર્તાઓને આખો આખો દિવસ મળ્યો સવારે આઠથી રાતના અગિયાર સુધી તો દસ દિવસની અંદર મને સેન્સ તો મળી જ જાય ભાઈ કોમન વ્યૂ આવે છે કોમન વ્યૂ આવે છે ને વ્યક્તિગત સ્વભાવ સાલસો હું માનું છું કે એ પ્લસ પોઈન્ટ છે ઓકે અને એટ લાસ્ટ ફિગર ઉપર જ આપણે એન્ડ કરીશું અલગ અલગ નિષ્ણાતો મીડિયા ચર્ચા કરતી હોય છે ફિગર અત્યારે નક્કી જ ના થઈ શકે બંને પાર્ટીઓના હજી તો ઉમેદવારો ઘોષિત થશે પછી બંને પાર્ટીના ઉમેદવારોનો પ્રચાર ચાલુ થયા પછી એકાદ સપ્તાહ પછી જ ફિગર સેટરાઇટ થાય પરંતુ અત્યાર સુધીના ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં સૌથી વધુ સીટ પ્રાપ્ત કરવાનો રેકોર્ડ ભારતીય જનતા પાર્ટીએ વખતે તોડશે અને સૌથી વધુ મત પ્રાપ્ત કરવાનો રેકોર્ડ પણ ભારતીય જનતા પાર્ટી થેન્ક યુ વેરી મચ અમિતભાઈ આપની સાથે વાત કરીને ખૂબ મજા આવી થેન્ક યુ દર્શક મિત્રો આથી વાત મિશન ઇલેક્શનમાં અમિતભાઈ શાહ સાથેની ફરી મળીશું એક નવા કાર્યક્રમમાં નવા ગેસ્ટ સાથે ત્યાં સુધી આપશો નમસ્કાર થેન્ક યુ વેરી મચ અગેન